નર્મદા જિલ્લામાં 221 વ્યાજબી ભાવની દુકાનોએથી અંત્યોદય પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો પ્રારંભ થયો. કોરોના વાયરસના સંક્રમણને અનુલક્ષીને સમગ્ર દેશભરમાં તારીખ 14 એપ્રિલ 2020 સુધી જાહેર કરાયેલા લોકડાઉન દરમિયાન રાજ્ય સરકારે જુદા જુદા રેશન કાર્ડ ધારકોને વિવિધ યોજના હેઠળ નિર્ધારિત પ્રમાણમાં અનાજનો જથ્થો પૂરો પાડવાની કરાયેલી વ્યવસ્થા અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન અને રાહબારી હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા નર્મદા જિલ્લામાં 221 વ્યાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે ફૂડ બાસ્કેટથી ઘઉં ચોખા ખાંડ દાળ આયોડીન મીઠાના વિતરણનો પ્રારંભ કરાયો છે. નર્મદા જિલ્લામાં અંત્યોદય 1,01,786 અગ્રતા ધરાવતા કુટુંબો PHH રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પાત્રતા ધરાવતા BPL 230,04,178 APL લાભાર્થીઓ 9,07,589 એમ મળીને કુલ 45,09,693 લાભાર્થીઓને અંત્યોદય લાભાર્થીને કાર્ડ દીઠ 25 કિલોગ્રામ ઘઉં, 10 કિલોગ્રામ ચોખા, 1 કિલોગ્રામ દાળ તથા 3 વ્યક્તિ સુધીના કાર્ડ માટે 1 કિલોગ્રામ ખાંડ તથા 3 વ્યક્તિથી ઉપરના કાર્ડ માટે વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ, 6 વ્યક્તિ સુધીના કાર્ડ માટે 1 કિલો આયુડીજ મીઠું તથા 6 વ્યક્તિથી ઉપરના કાર્ડ માટે 2 કિલોગ્રામ આયુડીજ મીઠું મળશે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ પાત્રતા ધરાવતા BPL તથા APL કુટુંબોને વ્યક્તિ દીઠ 3 કિલો 500 ગ્રામ ઘઉં, 1 કિલો 500 ગ્રામ ચોખા તેમજ કાર્ડ દીઠ 1 કિલોગ્રામ દાળ મળશે. પાત્રતા ધરાવતા BPL કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 350 ગ્રામ ખાંડ તથા 6 વ્યક્તિ સુધીના કાર્ડ માટે 1 કિલો આયોડીજ મીઠું તથા 6 વ્યક્તિથી ઉપરના કાર્ડ માટે 2 કિલોગ્રામ આયોડીજ મીઠું મળશે. પાત્રતા ધરાવતા APL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ખાંડ તથા 1 કિલો આયોડીજ મીઠું મળશે. જિલ્લામાં કરાયેલી ઉક્ત દરમિયાન કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે જિલ્લામાં ઉક્ત વિતરણ વ્યવસ્થા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે તમામ દુકાનો ઉપર એક શૈક્ષણિક ગ્રામસેવક, તલાટી મહેસૂલ પંચાયત સરપંચ, ગામ આગેવાન, GRD જવાનની ટીમ બનાવવામાં આવેલ છે, જેથી તમામ દુકાનો ઉપર લાભાર્થીઓ અનાજ લેવા માટે આવે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે હેતુથી સર્કલ બનાવવામાં આવેલ છે, જેનો ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. ભીડ એકત્ર ન થાય તે માટે 3 દિવસ દરમિયાન દુકાનો વાઇઝ 2 કલાકના સમયગાળામાં લોકો અનાજ લેવા આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લામાં જે લોકો પાસે રેશન કાર્ડ કે અન્ય કોઈ પુરાવા નથી તેમજ અત્યંત ગરીબ નિરાધાર ઘર અને કુટુંબી હોના અને અન્નબ્રહ્મ યોજના હેઠળ તારીખ 4/4/2020 વ્યક્તિ દીઠ 3 કિલો 500 ગ્રામ ઘઉં, 1 કિલો 500 ગ્રામ ચોખા, 1 કિલોગ્રામ દાળ, 1 કિલોગ્રામ ખાંડ, 1 કિલોગ્રામ મીઠું આપવામાં આવશે. નર્મદા જિલ્લામાં 2,200 જેટલા વ્યક્તિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા ગ્રાહકોને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તેવી જ રીતે ઉજ્જવલા યોજનાના લાભાર્થી LPG સિલિન્ડર સરળતાથી મળી રહે તે હેતુથી નર્મદા જિલ્લામાં આ યોજના હેઠળ આવરી લેવાયેલા 34,259 લાભાર્થીઓને એપ્રિલ 2020 થી જૂન 2020 3 મહિના સુધી LPG માટેની રકમ એડવાન્સમાં લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે, જેથી આવા લાભાર્થીઓ LPG સિલિન્ડર મેળવી શકશે. દીપક જગતાપ, ZSTV રાજપીપરા.